बात करें राज्यनी वधु एक नगरपालिकाए दीवाड़ो फूक्यो। મહીસાગરની લુણાવાડા નગરપાલિકાએ ફરી દીવાળો ફૂક્યો। પાલિકાના પાપની સજા ભોગવી રહી છે લુણાવાડાની જનતા। પાનમ ડેમનું કરોડોનું બિલ બાકી હોવાથી પાણી આપવાનું બંધ। પાનમ ડેમ વિભાગનું 16 કરોડ રૂપિયાનું બિલ બાકી છે। જૂનું બિલ બાકી હોવાથી પાનમ વિભાગે પાણી આપવાનું બંધ કર્યું। છેલ્લા 4 દિવસથી લુણાવાડાની જનતાને નથી મળી રહ્યું પાણી। પાલિકાની બેદરકારીથી લુણાવાડા નગર તરસ્યું રહ્યું। भद्रपाल सिंह संवाददाता फोन लाइन पर। जी भद्रपाल, जी रीते पानम डेम विभाग नो 16 करोड़ रुपया नो बिल बाकी छे, केटला समय थी आ वेरो नथी भरायो, शू विगतो? जी बिल्कुल, जो खास करीने वात करीए तो जो મહીસાગર जिल्लामां एक बाद एक नगरपालिका नुं छे ते देवाड़ो फूकायुं होय तेवुं सामे आवी रह्युं छे। बालासिनोर बाद आजे लुणावाड़ा नगरपालिका छे ते लुणावाड़ा नगरपालिकाना पण देवाड़ो फूकायुं छे। खास करीने वात करीए तो नगरपालिकाना पापे जे नगरजनो छे ते तरसिया छे। खास जे प्रकारे वात करीए तो लुणावाड़ा नगरमां छेल्ला 4 दिवसथी पाणी न मळता अनेक लोको छे ते परेशान थई रह्या हता। खास करीने वात करीए तो जे नगरपालिकाना सत्ताधीशो द्वारा जे पानम डेमना जे बिल छे, पाणीनुं जे बिल, जे करोड़ो रूपया પાણી ન છોડતા નગરપાલિકા દ્વારા જે નગરની જે મોટરો છે તે બગડી ગઈ હોય તેવા માઇક પણ ફેરવવામાં આવ્યા હતા અને માઇક ફેરવ્યા બાદ કે મોટરો બગડી ગઈ છે અને જેને લઈને નગરમાં 3-4 દિવસ પાણી નહીં મળે, પરંતુ ક્યાંક ને ક્યાંક મોટરો ભરી નથી, પરંતુ જે પાણીનું જે બિલ ન ભર્યું હતું જેને લઈને પાનમ ડેમ વિભાગ દ્વારા તેને પાણી આપવાનું બંધ કર્યું હતું ને તેને લઈને નગરમાં જે ચર્ચાનો વિષય બન્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો આવા અનેક વખત પ્રયત્ન કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા જે આ ગત રોજ જે સાંસદનો લેટર પેન હતો તે લેટર પેન લઈને પણ ત્યાં પાનમ ડેમના વિભાગના અધિકારીઓને પણ મળ્યા હતા, પરંતુ હજી સુધી પાનમ ડેમ વિભાગ દ્વારા હજી સુધી પાણી આપવામાં આવ્યું નથી। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।